નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મોડો શ્રમૌલિક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12ની અંદર ગુજરાતી વ્યાકરણ એની અંદર જે વ્યાકરણના વિભાગની અંદર ખાસ કરી સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને લખો અને સાદા વાક્યોના સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો એવા કુલ 6 પ્રશ્ન અલગ અલગ પૂછવામાં આવે છે. એમાંથી 4 પ્રશ્ન પરીક્ષા અંદર લખવાના હોય છે. આપણે જોઈએ મિત્રો, ખાસ નોંધ એક રાખવી કે ધોરણ 12ની અંદર ખાસ કરીને 2019ની અંદર જે પેપર પૂછાયેલું હતું એક આ પ્રમાણે હતું, પરંતુ જે 2020નું જે નવી પેપર સ્ટાઇલ આવેલી છે તો એની અંદર પ્રશ્નો તો એ જ રહેશે, પરંતુ એના ક્રમ નંબર છે જેમ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 56, 57, 58, 59, 60 અને 61 એ રીતે છે. એના પ્રશ્નોના ક્રમ છે એ બદલશે, બરાબર. એટલે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવી, પ્રશ્નોના ક્રમ બદલશે પણ પ્રશ્ન છે એના એ રહેશે, બરાબર. કે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે ફેરવીને લખો, પછી બીજો રીતે સાદા વાક્યનો સંયુક્ત સંકુલ વાક્ય ફેરવીને લખો, એ રીતે બે છે પ્રશ્ન એ રહેશે પણ તેના ક્રમ છે એ બદલાશે. આગળ આપણે જોઈએ. હવે આ અવસ્થા થઈ હતી અને જુવાની ચડતા લોહીને અભાવે સહન શક્તિ ઘટી હતી. જો મિત્રો, આ જે પરીક્ષા અંદર માત્ર માની લો કે પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર, તો આ પ્રશ્ન છે એ તમારે આમાં ખાસ તમારે સંયોજક શોધવાનો છે. માની લો કે આ પરીક્ષાની અંદર પૂછાયેલો છે તો તમારે છે એના જવાબ રૂપે છે સંયોજક શોધી અને સંયોજકને અલગ કરવાના છે. શું છે કે સંયુક્ત કે સંકુલ વાક્ય છે આખે આખું, અને પછી છે સાદા વાક્ય રૂપે તમારે ફેરવવાનું લખવાનું છે. એટલે સંયોજક છે તમારે દૂર કરવાનો થશે. એટલે તમારે એક વાક્ય અહીં લખવાનું થશે કે હવે અવસ્થા થઈ હતી, બરાબર. ક્રમ નંબર 56, 57 કે 58 જે નંબર આપેલો હોય એ ક્રમ નંબર લખી અને એક કરી અને આ પ્રથમ વાક્ય આવશે કે હવે અવસ્થા થઈ હતી. જ્યારે અને છે એ સંયોજક છે એટલે એને દૂર કરી અને બીજું વાક્ય લખવાનું કે જુવાનીના ચડતા લોહીના અભાવે સહન શક્તિ ઘટી હતી, બરાબર. એટલે આ બે વાક્ય છે એ સાદા વાક્ય બની જશે. અને જે સંયોજકનો જે શબ્દ હશે, સંયોજકનો શબ્દ છે તમારે અહીં અને કરી અને લખવાનો થશે. એટલે માત્ર છે એ ક્રમ નંબર આપી અને વાક્ય એક અથવા તો એક અને બે અથવા તો કોઈ ઘણી ત્રણ પણ વાક્ય બની શકતા હોય, બરાબર. એ એક બે કે ત્રણ જે વખત જેટલા વાક્ય બની શકે એના આધારે છે એ વાક્ય રચના લખવાની થાય અને સાદા વાક્ય બનાવવાના થશે. આટલાને આધારે છે તમે સરળતાથી છે 2 માર્ક મેળવી શકશો. આપણે બીજું ઉદાહરણ જોઈએ. આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. હવે મિત્રો, આમાંથી કોઈ પ્રશ્ન તમને પૂછેલો છે, બરાબર. આ તો છે તમારે કઈ રીતે સંયોજક શોધવાનું અને સંયોજકને દૂર કરી અને તમારે એનું પ્રથમ વાક્ય બનાવવાનું થશે. એટલે પેલું વાક્ય બનશે એક કરીને લખવાનું થાય, આ વિચાર આવતા તો આવી ગયો, બરાબર. પછી બીજું વાક્ય થશે, એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો, બરાબર. આ બીજું વાક્ય બનશે અને નીચે સંયોજક લખવાનું, બરાબર. સંયોજક પણ અહીંયા પેલો છે પણ, એટલે આ પ્રથમ વાક્ય બીજું વાક્ય અને સંયોજક આટલી વસ્તુ તમે લખશો, બરાબર. આ વાક્ય લખવાની જરૂર નથી, ક્રમ નંબર આપીને સીધો તમારે સાચો જવાબ લખવાનો છે. એટલે આધારે છે તમને આસાનીથી છે 1 માર્ક મળી શકે. રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું, બરાબર. અહીં તમારે ખાસ આ વસ્તુ સમજવાની કે સંયુક્ત કે સાદું વાક્ય સંકુલ વાક્ય છે તો આપણે સાદા વાક્ય રૂપે સુધારીને લખવાનું છે, ફેરવીને લખવાનું છે. તો પેલા સંયોજકનો શબ્દ ક્યાં છે એ શોધો. તો આ વાક્યની અંદર છે અને અને ત્યારે, બરાબર. આ બંને છે એ સંયોજકના શબ્દો છે, તો એને આધારે આપણે સમજી શકીએ કે એ બંને બંને દૂર કરી અને ક્યાં ક્યાં વાક્ય બની શકે. તો પેલું વાક્ય બની શકે રાતની સીવર રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ, બરાબર. એ પ્રથમ વાક્ય બનશે કેમ કે અને છે ત્યાંથી છે વાક્ય બદલાઈ જશે. પછી બીજું વાક્ય છે સોપો પડી ગયો, બરાબર. એટલે ત્યારે સુધી છે એ પ્રથમ બીજું વાક્ય બનશે અને ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. આ ત્રણ વાક્ય છે અલગ અલગ આમાંથી બનશે અને સંયોજક છે એ અને અને જ્યારે ત્યારે. ઘણી વખત આપણે જ્યારે ત્યારે છે એ ત્યારે અહીં આપેલું છે, જ્યારે ત્યારે કે જ્યારે રાતની રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું, બરાબર. એટલે સંયોજક છે માત્ર 1, 2 અને 3 આટલા તમે વાક્ય લખી તમારે પેપરની અંદર આખો આ પ્રશ્ન તો આપેલો જ હશે, બરાબર. એના આધારે માત્ર સંયોજક અલગ કરીને લખવાના છે એટલે આસાનીથી તમને છે 1 માર્ક મિત્રોમાંથી મળી શકે એવા સહેલા છે. આગળનું ઉદાહરણ જોઈએ. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું તેથી અમે 3 ઘણો જીવ બાળ્યું. હજુ સંયુક્ત સંકુલ વાક્ય છે, બરાબર. આપણે સાદા વાક્ય બનાવવાનું છે તો આમાં સંયોજકના શબ્દો છે એ ક્યાં છે એ શોધીને તરત છે આપણે અલગ અલગ વાક્ય બનાવી શકીએ. પેલું વાક્ય બનશે કે અમારા 5માંથી 2 જણને અલૌકિક દ્રશ્ય જોવાનું રહી ગયું, બરાબર. રહી ગયું
તેથી આગળ આપણે જોઈ લેતા જે સંયોજકના શબ્દો હતા એની અંદરથી, એટલે તેથી છે એ આપણે સંયોજક બનશે, અને અમે ત્રણેય ઘણો જીવ બાળ્યું એ બીજું વાક્ય બનશે, બરાબર. ને સંયોજક છે એ તેથી બનશે, એટલે તમારે એક પેલું વાક્ય, બીજું વાક્ય અને સંયોજક, આટલી વસ્તુ તમે લખશો પરીક્ષાની અંદર, આસાનીથી એક માર્ક મળી જશે. નદી તટે અમરનાથના જાત્રાળુ માટે છાપરા બાંધેલા છે અને ત્યાં થોડા ચા ઘર પણ નજરે પડે છે, એટલે આસાની તમે સમજી શકશો કે એમાંથી સંયોજકનો શબ્દ કયો છે, તો તરત ઓળખી શકશો અને તરત જઈને જવાબ લખી શકશો કે નદી તટે અમરનાથના જાત્રાળુ માટે છાપરા બાંધેલા છે, એ પ્રથમ વાક્ય છે, બરાબર. એટલે એક સાદું વાક્ય બનશે, બીજું સાદું વાક્ય બનશે ત્યાં થોડા ચા ઘર પણ નજરે પડે છે, આ બીજું વાક્ય બનશે, તો એનો સંયોજકનો શબ્દ છે એ અને બનશે, બરાબર. એટલે એક વાક્ય, બીજું વાક્ય અને સંયોજક, આટલી વસ્તુ તમે લખશો, લખવી જરૂરી છે. તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના બાળકોને ધ્યાનમાં લો છો ખરા, જો અહીં સંયોજકનો શબ્દ કયો છે, કે છે, તો આપણે પ્રથમ વાક્ય આવશે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો, બરાબર. બીજું વાક્ય આવશે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા, આટલી જ વસ્તુ તમે કરશો જેને આધારે છે તમને એક માર્ક મળી જશે. ને સંયોજકનો શબ્દ છે કે, આ બે વાક્ય છે અલગ કરવાનામાં થશે. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉએ તૃપ્તિ અનુભવી, બરાબર. જો મિત્રો અહીંયા ખાસ વસ્તુ સમજવાની છે કે જો પાણીનો પ્યાલો લઈને પાછી આવી, એ પ્રથમ વાક્ય છે, બરાબર. ત્યારે છે એ સંયોજક છે વાસ્તવિક, બરાબર. પછી જે આ બે વસ્તુ આવેલી છે નાક અને આંખ છે ત્યારે, બરાબર. અને ખાસ કરી આંખો અને નાક બે વસ્તુ છે, એટલે તમારે વાક્ય કેવી રીતે લખો ને આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, બરાબર. કે પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે એક વાક્ય બની ગયું, બરાબર. પછી કીધું મારી આંખો એક તૃપ્તિ અનુભવી, તમારે સાદું વાક્ય બનાવ્યું છે, કર્તા કર્મ અને ક્રિયાપદ આ વસ્તુ બધે જ હોવી જરૂરી છે. જો એમ લખશો મારી આંખે તૃપ્તિ અનુભવી, પછી નાકે તૃપ્તિ અનુભવી, એ વાક્ય છે એ આખું સાદું વાક્ય બનશે નહીં, બરાબર. એટલે આ વસ્તુ ખાસ જો, મારી આંખે તૃપ્તિ અનુભવી, બીજું સીધું મારા નાકે પણ એક તૃપ્તિ અનુભવી, આંખ અને નાક આ બંને છે એના આધાર તમારે છે આખું સાદું વાક્ય છે તમારે બનાવવાનું છે. આપણે આગળ જોયેલું હતું સાદું વાક્યની અંદર કર્તા કર્મ અને ક્રિયાપદ ત્રણેય વસ્તુ હોય છે, બરાબર. એટલે આ ત્રણ વાક્ય આમાંથી બનશે, અને સંયોજકનો શબ્દ છે એ જ્યારે ત્યારે, બરાબર. ત્યારે છે એ સંયોજકનો શબ્દ બનશે. આગળનું વાક્ય, મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા, બરાબર. હવે આગળ જેમ વાક્ય જોયું હતું એ જ રીતે છે વાક્ય ફરી વખત અહીં એવું જ આવશે કે પેલું વાક્ય બનશે કે મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા, બરાબર. કે મારી પત્નીના મનમાં આશ્ચર્યના ભાવો જાગૃત થયા, જેમ અને છે એટલા માટે છે આશ્ચર્યના ભાવો જાગૃત થશે અને ગુસ્સાના પણ ભાવો જાગૃત થશે. મારા પત્નીના મનમાં ગુસ્સાના ભાવ, કેમ કે મનની અંદર છે બે ભાવ ઉત્પન્ન થયા, એક આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થયો છે અને બીજો ભાવ છે એ ગુસ્સાનો ભાવ ઉત્પન્ન થયો છે. એટલે બે સાદા વાક્ય રૂપે સુધારીને લખવાના છે, એટલા માટે છે એ બે વાક્ય છે તમારે અલગ રીતે બનાવવાના છે, અને સંયોજકનો એક જ શબ્દ આવશે અને એ આવશે અને. આગળનું વાક્ય, હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. અહીં તમારે છે સંયોજકનો શબ્દ કયો છે એ ખાસ તમારે જોવાનું છે. પ્રથમ વાક્ય થાય હું એને એ રકમ આપી દઈશ, એ સાદું વાક્ય બનશે. પછી બીજું છે તો હું બરબાદ થઈ જઈશ, તો અહીંયા સંયોજક શબ્દ કયો છે, તો જો હું એને રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ, બરાબર. તો આ સંયોજકના શબ્દ છે. સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં કેવી રીતે ફેરવીને લખાય એ આપણે અહીં જોયું. હવે પછીનો એક બીજો વિડીયો છે કે એની અંદર સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્ય રૂપે કેવી રીતે શુદ્ધ ફેરવીને લખાય એ બીજા વિડીયોની અંદર આપણે જોશું. આભાર.